હવે આગળ વાત કરીએ તો જામનગરમાં શ્રાવણ માસના મેળાનો પ્રારંભ મેયરના હસ્તે કરવામાં આવ્યો. મેળાનો પ્રારંભ ધારાસભ્ય સહિત આગેવાનો રહ્યા હાજર. જામનગરમાં પ્રદર્શનમાં મેદાન કોર્પોરેશન આયોજિત લોકમેરા પરફોર્મન્સ લાયસન્સના અભાવે તારીખ 20 થી શરૂ થઈ ન શક્યા બાદ શ્રાવણી મેરા મેયર દ્વારા ખુલ્લા મૂકવામાં આવ્યા હતા. આ મેરા શ્રાવણી અમાસ તારીખ 3 સપ્ટેમ્બર સુધી ચાલુ રહેશે, પરંતુ ટેકનિકલ ઇન્સ્પેક્શન અને મંજૂરીની પ્રક્રિયાઓ ધીમી ચાલી હોવાથી લાયન્સના અભાવે આ મેરા શરૂ થઈ શક્યા ન હતા, જે બાદ હવે આજે નાગપાંચમથી લોકમેરા ખુલ્લા મૂકતા લોકો મન ભરીને મેરાની રંગત માણી શકશે. કોર્પોરેશન દ્વારા આયોજિત મેરામાં મશીન મનોરંજનના 7 પ્લોટ્સમાં ઊંચો ચગડોળ ટોરા ટોરા કોલંબસ સહિતની રાઇડ્સ ગોઠવવામાં આવી છે. આ ઉપરાંત ફૂડ ઝોન વિભાગમાં 20 થી વધુ ખાણીપીણીના ધંધાર્થી આઈસ્ક્રીમના ધંધાર્થીઓ 50 થી વધુ રમકડાં અને અન્ય ચીજવસ્તુઓના વેચાણના સ્ટોલ્સ પોલીસ બંદોબસ્ત માટે પોલીસ ટેન્ટ કોર્પોરેશનનો ટેન્ટ ફાયર બ્રિગેડનો ટેન્ટ સરકારી યોજનાઓની માહિતી આપતો ટેન્ટ તેમજ 2 વોચ ટાવર સંખ્યાબંધ સીસી કેમેરાની ગોઠવણી તેમજ પોલીસ હોમગાર્ડ્સ કોર્પોરેશનના સિક્યુરિટી સ્ટાફના બંદોબસ્તની વ્યવસ્થા પણ તંત્ર દ્વારા કરવામાં આવી છે. રાજ્ય સરકારની મેરા માટેની નવી SOP મુજબ દરેક વેચાણ સ્ટોલમાં ફાયર ફાઇટિંગની સુવિધા રાખવામાં આવી છે, જેની ચકાસણી પણ પૂરી થઈ ચૂકી છે. તમામ સ્ટોલ્સ કપડાના બદલે પતરાના રાખવા તંત્રએ સૂચના આપી છે. આ ઉપરાંત તંત્રએ ગત વર્ષે જે 58 ફ્લોટીની ફ્લોટિંગ કર્યું હતું તેના બદલે આ વખતે 9 પ્લોટ ઘટાડીને લોકોને આવવા જવાના 3 ઇમરજન્સી માર્ગોનું સર્જન કર્યું છે, જેથી કરીને કોઈ અનિચ્છનીય આકસ્મિક ઘટના વેરાય લોકોને બહાર નીકળવામાં આસાની રહે. આજે મેળાનું ઉદઘાટન સાંજે 7:30 વાગે મેયર વિનોદભાઈ ખીમસુરિયા દ્વારા કરવામાં આવ્યું હતું, જે વેરાએ રાજકીય નેતાગીરી ઉપસ્થિત રહી હતી. જામનગરના મેયર વિનોદભાઈ ખીમસુરિયા, જામનગર શહેરના ધારાસભ્ય દિવેશભાઈ અકબરી અને રીવાબા જાડેજાના હસ્તે લોકમેરો ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. આ વેરાએ જામનગર મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર DN મોદી, ડેપ્યુટી મેયર કૃષ્ણાબેન સોઢા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન નિલેશભાઈ કગથરા, શાસક જૂથના નેતા આશીષભાઈ જોશી, જામનગર મહાનગરપાલિકાના દંડક કેતનભાઈ નાખવા તેમજ સાંસ્કૃતિક સમિતિના ચેરમેન જીતેશભાઈ સિંગારા અને શિક્ષણ અને શિક્ષણ સમિતિના ચેરમેન મનીષભાઈ કનખરા ઉપસ્થિત રહ્યા હતા. અન્ય કોર્પોરેટરો, મહાનુભાવો તથા જામનગર મહાનગરપાલિકાના અધિકારીઓ વગેરેની ઉપસ્થિતિમાં લોકમેરો ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. ધારાસભ્ય, મેયર, ડેપ્યુટી મેયર, ચેરમેન, કોર્પોરેટરો રાઇડની મજા માણી હતી, ત્યારે મોટી સંખ્યામાં મેળો યોજવા માટે જનમેદની ઉમટી પડી હતી. લાંબા સમયથી મનોરંજનની રાહ જોઈ રહેલી જનતાને મનોરંજનની જુદી જુદી રાઇડનો આનંદ માણવા મળ્યો હતો, ત્યારે લોકો પણ ખૂબ જ પ્રચલિત થયેલા જોવા મળ્યા હતા. હર્ષલ ખંડેલિયા, ZSTV, જામનગર.